वडीलो तो आर पार उतरी गया छे, समझण छे बधुं एमणे। आपणी देशी भाषा एम के घणो बाजरो बगाड्यो, કે મેં તારા કરતા બાજરો વધારે બગાડ્યો છે, પણ એનો વિવેક કોઈ બગાડ્યો ન હોય એને, પણ હકીકત યુવાનોને આજે આપણી ઉજળી પરંપરા કઈ છે અને એ બધી વાતો અમે કરતા હોઈએ છીએ। બાપુ હું ઘણીવાર કહેતો હોઉં છું કે દિલીપભાઈ કે વિવેક જે છે ને, વિવેક આજના યુવાનોમાં તાકાત છે, શૌર્ય છે, ઘણું ઘણું બીજું છે, પણ વિવેકની પણ બહુ જરૂર। એનો અર્થ એવો નથી કે નથી, પણ આપણે રાખવો પડશે, કારણ કે વિવેકથી મોટું દુનિયામાં કાંઈ નથી। અમારો એક લોક સાહિત્યનો દોહો છે, અમારા કાનિયા ચારણે લખેલો છે કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળ જ્ઞાન, તોય વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા। બોલો, બધી વસ્તુઓ હોય, ઘણા પ્રકારની ભાષા આવડતી હોય, બધું હોય, પણ જો વિવેક ન હોય, એમ વિવેકી ડાયરો જ્યારે મેળવ છે ત્યારે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી, તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કંઈ નથી। એક વખત હતો જ્યારે ડાયરાઓ દિલ્હીમાં ડાયરા થતા હતા દરબારગઢમાં, અને દરેકની જરૂરી વાતો મંડાતી, જેણે સમર્પણ કર્યો હોય, જેણે ત્યાગ કર્યો હોય, જેણે બીજા માટે કર્યો એની વાતો, અને એવી અદ્ભુત વાતો થતી। મને અમૃત ઘાયલની બે લીટી યાદ આવે છે કે અમૃત શું બે ઓઠે એઠા કરી શકું છું, હું અમૃત છું બે હોઠ એઠા કરી શકું છું, અરે ઘાયલ શું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું, હું અમૃત છું બે હોઠ એઠા કરી શકું છું, ઘાયલ શું પણ ધારું તો। કેવડો ધરોહર, કેવડો ઉજળો ઇતિહાસ વર્લ્ડ ને આજ જોવું પડે એવો આપણી આ ધરોહર અને ઉજળી પરંપરા છે, અને એ જનેતાને આમ તો વીરભદ્રસિંહને મને ગમે છે એટલે સંબોધી અને આલડુ લખ્યું છે ભગત બાપુએ ગોહિલને, પણ સમગ્ર ભારત વર્ષના રાજપૂતો માટે ક્ષત્રિયો માટે ખાસ એમને લાગુ પડે, એમને જો જીવન જીવવું હોય તો શરૂઆત ત્યાંથી કરું થોડી, એટલે કે પારણામાંથી એ જીસુ નવી છે એને વંશ ગોવિંદો લીવાન એમ આંખેથી બાળ સમજાવે મને તા યુવાનો તમને કહું છું, ખા તમે બધું કમાઈ લેશો, તમે રૂપિયો કમાઈ લેશો, આગળ વધશો, મોટી મોટી હવેલીઓ મેળીઓ બનાવો, માં આશાપુર રાવલપીર દાદાનો મોમાઈની તમારા ઉપર કૃપા વરહે, પણ મારું કુળ કોણ, મારી પરંપરા કોણ, મારાથી શું બોલાય, મારાથી ક્યાં બેહાય, મારાથી શું કરાય, શું ન કરાય, આ સાસુ માખણ ઘી સેવટે જેની હાલત હળગી હોય પણ કદી કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા દૂધ જેવું, જેનું ઉજળું કુળ હોય। ભગત બાપુનો એક દોહો છે, ચણોઠી જોઈ ને જંગલમાં, ચણોઠી એટલે રૂપાળી લાગી ચણોઠી, કેવી ભગવાને ચણોઠી બનાવી, જોતા 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 એ ચણોઠીનું આ મોઢું જોયું તો કાળું હતું। કાક બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોથી મોઢું કેમ કાળું, એને ભાંગીને અંદરથી બામ ગરીબ નીકળે ને એ ખાધું ને તો કડવું ઝેર લાગ્યું કાક બાપુને, અને ભગત બાપુએ દોહો કીધો કે જુગતે ચણોથડી જોઈ અને ગળા લગણ ગોરી ઘણી, ઇતવા જુગતે ચણોથડી જોઈ એન ગળા લગણ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય એના કાળા મોઢા કાગડા, જેના કોઠા કડવા હોય એના કાળા મોઢા જગતના ચોકમાં। એટલે હવેની કડીમાં યુવાનોને સમજ્યા જેવું છે કે સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાનીમ, હવે આટલું મારા પ્રાણથી પ્યારા અને લખી લેજે કૃષ્ણ ના લાલા। રાજપૂતાણી ચારણે ઓવારણા ન લીધા તો રાજપૂતાણી કીધું કવિરાજ મારા વીર કેમ ઓવારણા નથી લેતા, અને તેથી ચારણી સાહિત્યના દુહા કીધા છે, એને અદ્ભુત દુહા કીધા છે ચારણે રાજપૂતાણીને, અને એને કીધું પછી દુહા લઉં પણ બેનું આવ્યા છે એટલે ઓલું ગીત લઈ લઉં મને ગમે છે એટલે
तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी। रंग मेल में बानिया बोत रहे, एक बोल सुने नहीं बानिया का। गमे इतनी बानी होय, दासियों दास दासियों होय, कदाच कोई बानड़ी नी दासी नी ताकत नथी। राजपूत ने दीकरी ने कही हके बा आम करो ने एना पासळी हाली सके। मारा देश नी अमारी मावड़ी मारा देश नी राजपूतानी मोबाइल मा आडावळू वाका सुकू मो करीने कोई दी वीडियो न बनावी जोई। भला माणस एने खबर होवी जोई। रंग मेल में बानिया बोत रहे, एक बोल सुने नहीं बानिया का। दरबार में गनी का नाच नचे नहीं, तान देखे गुण कानिया का। दरबार में नृत्य ना कदाच प्रोग्राम हो, लोक संगीत नृत्य करवाना दरबार युवानो ए बदा जोवे, पर मारा देश की राजपूतानी नो जोवे। वो भगत बापू किए से एक नहीं, तान देखे गुण कानिया का। नर नार प्रजा मिली पाव नमे नहीं, पाव पेसारा ठानिया का। जग जिन का जीवन पाठ पटे सोई, जीवन राजपूतानिया का। नवे कैसे आज पण आपने कहूँ, हमणा बे वर्षमां लॉकडाउन एक बे वार आव्युं, आमने आपणने बधाने एम थयुं के हुं थाहे, बधा घरमांथी कोई बहार निकले नहीं, बहु हेरान हेरान थई गया। अने एवी तकलीफ पड़ी गई, अमुक बेनू दर रविवारे एक्चुअली बहार जमवा जावुं ज पड़े, ई तो हाव मूंझाई गया। एक्चुअली आज घरे नहीं बने, तारे जे करवो ए ते कह पिंटू, बाकी घरे रसोई नहीं। એ બધા મૂંઝાઈ ગયા ત્યારે મારે મેં ઈ લોકડાઉન પહેલું આવ્યું ને પછી ખુલ્યું ને એક પ્રોગ્રામ હતો, ત્યારે મેં કીધેલો કે તમને આ બે મહિના ત્રણ મહિનાના લોકડાઉનમાં જો મૂંઝાઈને બધા બેહી ગયા હોય, મારા દેશની ક્ષત્રિયાણીએ 1300 વર્ષથી લોકડાઉનમાં છે એને પૂછો, ખબર પડે। કોઈ દી તમે ફિલ્મ જોવા ગયા એકલા? તમે કોઈ દી મેળામાં આટા મારવા ગયા? ક્યાંય નહીં। બહુ અઘરું છે, વાતો કરવી બહુ હેલી છે, પણ જ્યારે નિભાવી જાવું દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર। એ મર્યાદાના ઓરડા વઢીને બેઠા છે જોગમાયા, એટલા માટે આ કહેવાનું મન થાય। ગવાવતી થી કવિઓને કહેતી હતી, કવિરાજ વીરરસના ગીત સંભળાવો, રણ તાત મરે રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી। એ રાજપૂતાણી માટે અમારા કવિએ દુહો કીધો, બેન હે માં રાજપૂતાણી, હું ત્યારે તારા ઓવારણા લઈશ ક્યારે કે તું એવા દીકરાને જ્યારે જન્મ આપીશ, કે મેં બલહારી રાણીયા અન ભૃણ શિખાવણ ભાવ, નાળ વાઢણરી ચુરિયા જપતે જલિયો સાવ। હે માં હે રાજપૂતાણી, ભલે તું પરણીને આવી
પણ તારા દીકરો જન્મે તારા પેટે ને જન્મતા વેત હુયાણી ના હાથ માંથી સાકુડું આંસકી લી એવા દીકરા ને જન્મ આપ ને તેથી તારા હું ચારણ ઓવારણા લઈશ તા સુધી ઓવારણા ન લઉં આવા આવા દુઆઓ કીધા છે પણ એના ઉપર ઘણું બોલી શકાય ઘણી વાતો થાય પણ આશાપુરા માના ભાઈ તુભાઈ પણ મને યાદ કરાવતા હતા એટલે મને ગમતું એક ગીત મારા જ શબ્દો છે ક્યારેક જોગમાં આવે શક્તિ તત્વ તો એક છે અને એના જુદા જુદા નામ હોય છે એક બે કડીમાં માં આશાપુરાની વંદના કે ગગડે એ નગારા આશાપુરાના ધામ મારે કડી કહેવાનું મન થાય એવો શરૂઆતમાં પણ મેં લાલ બાપુની યાદી કરી એકાદ બે કડીમાં મુખડામાં મને ગાવાનું મન થાય હે લાલ બાપુ ના કદે થડ ધામે બાવલિયો પ્યારો હે લાલ બાપુ તે કદે થડ ધામે બાવલિયો Yeah.
छतरी